એના માટે એક પ્રોપર વ્યવસ્થિત રીતે એક્સપ્લેનેશન વાળો વિડીયો બનાવી દઈએ જેથી કરીને બધાને ખ્યાલ આવી જાય કે તમારા જે ક્વેશ્ચન પેપર તો બોર્ડની પરીક્ષાનો એસી માર્કનો આવવાનો તો પ્રશ્ન એ થાય કે સર વીસ માર્કનો જે ઇન્ટરનલ મુકાવાનો છે તે કઈ રીતે મુકાશે આ પુષ્કળ બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર બોર્ડની પરીક્ષામાં ઇન્ટરનલ માર્ક્સ કઈ રીતે મુકાય છે તો નેચરલ છે કે આ બાબતે બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી ટોટલ જે બોર્ડની પદ્ધતિ પ્રમાણેનું પ્રમાણે છે એ હું તમને આજે એક્સપ્લેન કરી દઈશ કે જુઓ ભાઈ આ બોર્ડની પ્રોપર એક ફોર્મેટ છે જે બધી સ્કૂલોએ એપ્લાય કરવાની હોય છે બધી શાળાઓમાં માર્ક્સ સામાન્ય રીતે આ જ રીતે મૂકાતા હોય છે સર કઈ રીતે એમાં ઘણી બધી વખત તમે સાંભળ્યો છે ફર્સ્ટ ટેસ્ટમાં મહેનત કરો નહીં તો બોર્ડમાં રિઝલ્ટ નહીં આવશે વાત સાચી છે વાત સાચી છે સર મતલબ આનું શું ફોર્મેટ હોય છે શું ફોર્મેટ હોય છે બિલકુલ કન્ફ્યુઝ થયા વગર અને આવા જ બીજા પણ જો કોઈ તમને કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી કરીને જણાવો આપણે બસ એની જ વાતો સિવાય બીજી કોઈ આપણે નથી પડવું માત્ર ને માત્ર મિનિટની અંદર હું તમને ઇન્ટરનલ માર્ક્સ વિશેનો ટોટલ કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ કે તમારે અને તમે પોતે તમારા ઇન્ટરનલ માર્ક્સ ગણી શકશો કે મારું ઇન્ટરનલ આટલું થશે એટલે અત્યારથી તમારું બોર્ડની રિઝલ્ટ જે ખરું બોર્ડની પરીક્ષાનું જે રિઝલ્ટ આવશે તે તો આવવાનું છે મે એન્ડમાં પરંતુ અત્યારથી તમને એક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે મારું આનાથી ઉપરનું હું નઈ જઈ શકું કેમ તો કે ભાઈ ફર્સ્ટ ટેસ્ટ અને સેકન્ડ ટેસ્ટ ફર્સ્ટ ટેસ્ટ નું જે રિઝલ્ટ આવી ગયું છે તેના આધારે તમને અંદાજો આવશે કે જુઓ ભાઈ કદાચ કોઈ વિદ્યાર્થી ફર્સ્ટ ટેસ્ટ માં 80 માંથી 60 માર્ક લાવ્યો છે તો ઇન્ટર્નલ ઓલરેડી એના ડાઉન થઈ જવાના એની ઇફેક્ટ તમારા ઇન્ટર્નલ પર પડવાની અને ઇન્ટર્નલ ની ઇફેક્ટ તમારા બોર્ડના રિઝલ્ટ પર પડવાની નેચરલ બાબત છે જ્યારે બોર્ડ ની પરીક્ષા માં માર્ક્સ આવશે ત્યારે એક કોલમ તમારે 80 માંથી કેટલા આવ્યા છે એની હશે વીસ માંથી કેટલા માર્ક્સ મુકાયા છે એની હશે અને ટોટલ સો માંથી કેટલા આવ્યા જોઈ લઈએ જોઈ લઈએ ઓકે ઓકે સર આ શું છે તમારું જે એમાં તમારી ફર્સ્ટ ટેસ્ટ સેકન્ડ ટેસ્ટ નોટબુક સબમિશન જે ખરું તમારું તો નોટબુક ના માર્ક ગણાશે અને પ્રોજેક્ટ જેના માટે ઓફિશિયલી સાંભળજો શબ્દ છે સબ્જેક્ટ એન્હાન્સમેન્ટ એક્ટિવિટી સી દરિયો સબ્જેક્ટ એન્હાન્સમેન્ટ એક્ટિવિટીમાં સામાન્ય રીતે આપણે જેને દેશી ભાષામાં પ્રોજેક્ટ કહીએ છીએ સમજાઈ ગયું હવે અને એના આધારે પછી ટોટલ બધું થશે તો દિસ વિલ બી ધ ફોર્મેટ ફર્સ્ટ ટેસ્ટના માર્ક્સ તમારા ઇમ્પોર્ટન્સ ધરાવે છે નેચરલ છે પરંતુ ટોટલ આપણને ખબર છે કે સર ટોટલ તો 20 છે તો 20 માંથી નેચરલ છે કે ફર્સ્ટ ટેસ્ટના 5 માર્ક સેકન્ડ ટેસ્ટના 5 માર્ક નોટબુક સબમિશનના 5 માર્ક અને જે પ્રોજેક્ટ હોય છે એના 5 માર્ક બસ આટલું જ છે આટલું જ છે બસ આ તમારું થઈ ગયું જ આધારે બધી ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં આજ પ્રમાણે ઇન્ટરનલ માર્ક્સ કાઉન્ટ કરવામાં આવશે થઈ ગયું કે સર હવે આનું જરા સમજાવો કે આ કઈ રીતે સમજી લો કે એ સર મારા એસી માંથી સિત્તેર હતા બોત્તેર હતા હવે તમારી કન્ફ્યુઝન ચાલુ થશે કે સર આને કન્વર્ટ કઈ રીતે કરવા સમજાવું છું આખું ટેબલ છે મારી પાસે આખું ટેબલ મેં બનાવીને મૂક્યું છે પછી 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 સમજી લો આ આ બે જે ખરા સમજી દસ માર્ક જે ખરા એ સંપૂર્ણપણે આમ જોવા જાય તો તમારા હાથમાં જ છે કારણ કે ફર્સ્ટ ટેસ્ટમાં ને સેકન્ડ ટેસ્ટમાં તમે જે ઉત્તર આવ્યું લખવાના એ શિક્ષકો એ માર્ક જે આપવાના છે તે આપવાના છે અને જે કાપવાના છે તે કાપવાના જ છે જે જગ્યા પર તમારું ખોટું હશે તો ત્યાં નહીં મળે તો નહીં મળે પરંતુ આ તો તમારા હાથમાં નોટબુક સુંદર બનાવી હોય પુઠ્ઠું ચડાવ્યું હોય દરેક દરેક પાના પર તારીખ ને વાર ને બધું લખીને સુંદર નોટ બનાવી હોય પ્રોજેક્ટ તમે બહુ સરસ મજાનો બનાવીને સબમિટ કરી હોય તો આમ જોવા જાય તો ઇન્ટરનલ માર્ક્સ તમારા હાથમાં જ છે તો છતાં પણ હવે સમજી લો એ ફર્સ્ટ ટેસ્ટમાં સમજી લો સમજી લો કદાચ આનામાં આ બાબતે બધું આમ તમે તમે ઇનપુટ આપશો તમે જેવું કે કે સપ્લાય કરશો એ જ પ્રમાણે સામેથી રિપ્લાય આવવાનો છે શિક્ષકોનો પણ તમે ઉત્તર વહી કોરી છોડીને કેવી રીતે આશા રાખી શકો કે મારા તો ઇન્ટરનલ માં વીસ માંથી વીસ મુકાવા જોઈએ શક્ય જ નથી ઓકે હવે ફર્સ્ટ ટેસ્ટ માં જો કોઈ વિદ્યાર્થીના સમજી લો એનું ટેબલ આખું કેલ્ક્યુલેશન સાથે આ રહ્યું મેં પિસ્તાલીસ સુધી ગણ્યા છે પછી એનાથી તો ઓછા તો હું કેટલા સુધી ઉતરું એમ કે સાહેબ મારા તો એસી માંથી છે ને પાંત્રીસ જ છે તું રાવા દે બેટા એટલે એવું તો નહીં કહી શકાય પણ મહેનત કરવી જોઈએ તો એને હું તમને પછી કેલ્ક્યુલેશન એની બતાવી દઉં પરંતુ આ આખી calculation મેં તમારા માટે મૂકી દીધી છે

આ બાજુ જ છે અમે તો આ તો તમે એ બાજુથી લઈ લેજો બેટા હું આ બાજુથી મુકુ છું કરો કોઈ વિદ્યાર્થી ફોર આવ્યા છે અથવા સિત્તેર માર્ક આવ્યા છે બોત્તેર માર્ક આવ્યા છે કોઈ પણ લઈ લઈએ છેલ્લે રાઉન્ડ ફિગર થઈ જશે બોર્ડ ની એક્ઝામ માં ચાર પોઇન્ટ ઓગણો સિત્તેર ત્રણ પોઈન્ટ અઠ્યાસી એ રીતે નહીં જાય એ રાઉન્ડ ફિગર જ જશે રાઉન્ડ ફિગર જ જશે કઈ રીતે એ હું તમને બતાવું છું કે સર અમને છે ને ત્રણ પ્રોજેક્ટ આપેલા ત્રણ પ્રોજેક્ટનું ટોટલ મારીને એવરેજ કરી દેવાની હોય એ રીતે હોય બરાબર કે ત્રણ વખત ચેક કરી શિક્ષક બરાબર વખત વધારે કરશે આમ તો તમારા માટે પણ સારું છે તમારી એવરેજ કરા ધીમે ધીમે વધતું જાય કે પહેલી વખત એક જ વખત ચેક કરી અને ત્યારે શિક્ષકને નોટબુક નહીં ગમીને માર્ક્સ કટ થઈ ગયા તો સારું છે સારું છે એ ત્રણ વખત ચેક કરે તો તમારા માટે તમારા ફાયદામાં જ છે સપોઝ કરો કે સેવન્ટી ફોર માર્ક્સ ફર્સ્ટ ટેસ્ટમાં ફર્સ્ટ ટેસ્ટમાં તમારા પર ઇંગ્લિશમાં એક્ઝામ્પલ તરીકે ભાઈ સેવન્ટી ફોર માર્ક્સ આવ્યા છે તો તમારા પાંચ માંથી એસી માંથી જો એસી આવ્યા તો પાંચ માંથી પાંચ માર્ક છે પરંતુ આ પછી ધીમે 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 ઘટતું જશે હવે સમજો કે ચુમ્મોતેર માર્ક છે આપણે ચુમ્મોતેર માર્ક્સ પકડીને ચાલીએ છીએ આપણે સેવન્ટી ફોર માર્ક્સ પકડીને ચાલીએ છીએ ચાર પોઈન્ટ તેસઠ સમજી લો ફોર પોઈન્ટ સિક્સટી થ્રી સેકન્ડ ટેસ્ટમાં સેકન્ડ ટેસ્ટમાં તમે બહુ મહેનત કરી અને સેવન્ટી ની જગ્યા પર કર્યા સેવન્ટી આવી આવ્યા સેવન્ટી ડીપેન્ડ ઉપર નીચે થઈ શકે તમારા સેકન્ડ ટેસ્ટના પરફોર્મન્સના આધારે માર્ક્સ મુકાશે પણ એક્ઝામ્પલ તરીકે હું એવું વિચાર કરું છું કે વધશે સેવન ટી સેવન તો સેવન્ટી સેવન એટલે ચાર પોઈન્ટ એક્યાશી થશે તો અહીંયા હું લખી દઉં છું ચાર પોઈન્ટ એક્યાશી હવે નોટબુક જે ખરી તેના માર્ક્સ શિક્ષક આવી રીતે નહીં મુકશે એ થોડું રાઉન્ડ ફિગર માં મુકશે કે ભાઈ પાંચ માં થી ચાર છે કે પાંચ માં થી સાડા ચાર છે ફોર એક્ઝામ્પલ પાંચ માં તમારા સાડા ચાર માર્ક મૂકી દીધા ફોર પોઈન્ટ ફિફ્ટી પ્રોજેક્ટ માં કદાચ પોસિબલ છે પાંચ માં થી પાંચ આપી દઈ સાહેબ નહીં આપે આપો ને યાર શિક્ષકોને પણ મારી વિનંતી છે આપો છોકરાઓને મતલબ એવું કઈ કહી તો નહીં શકાય બટ ફોર એક્ઝામ્પલ હું ફોર એક્ઝામ્પલ હું પાંચ માંથી પાંચ આપી દઉં છું તમે બહુ હારા હે કેટલું તો તમારું થઈ જાય છે અઢાર પોઈન્ટ ચોરાણું સમજો થઈ ગયા આ અઢાર પોઈન્ટ ચોરાણું બધાને ખબર છે કે અઢાર પાંચ

એસી માંથી સમજજો એસી માંથી એસી હોય તો પાંચ તેરાસી મુકવાની ગણિત એટલું આવડવું જ જોઈએ બેટા નહીં ચાલે નહીં ચાલે સીધું સાધું એસી માંથી સમજી લો એસી માર્ક્સ હોય તો પાંચ માર્ક્સ તો તમારા જેટલા પણ આવ્યા છે કે ભાઈ સર મારા તો થર્ટી સિક્સ આવેલા તો થર્ટી સિક્સ એ કેટલા બરાબર ગણિત આટલું તો મને પણ આવડે આ ક્રોસ ચોકડી ગુણાકાર કરવાનો બરાબર બાય બાય થઈ ગયું આનું એક બીજું એક સાદુ રૂપ આપું જો આ બધું નહીં કરવું હોય તો આ બધું નહીં કરવું હોય ને તો એક બીજું હું તમને સાદુ રૂપ આપી દેવ કે આ જે ખરું ને તે બધાનું ફિક્સ રહેવાનું છે તમે એવું કરી શકો સમજો 0.0625 मल्टीप्लाई तुम्हारा मार्क्स डायरेक्ट અહીં લખી દો અને બરાબર આપી દો થઈ ગયું એક જ મિનિટ પ્રોપરલી તમે કરી નાખી દો યો તમારો માર્ક્સ યોર માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ આ તમાર આવી જશે બાકી તો મે તમને કીધું તે પ્રમાણે આ બેઝિક ઓફિશિયલી પ્રોપરલી આ ગણતરી છે કે એસી માંથી એસી માર્ક્સ હોય તો પાંચ માર્ક્સ મુકાશે તો છત્રીસ હોય તો કેટલા છત્રીસ ગુણ્યા પાંચ ભાગ્યા આમે એ જ છે અમે આજ સાધુ રૂપ આપ્યું છે બેટા કે જીરો પોઇન્ટ ઝીરો સિક્સ ટુ ફાઇવ અથવા ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ લખને યાર હું ફર્ક પડવાનો એક આદ એકદમ છેલ્લા પોઈન્ટ છે પોઈન્ટ પછીનો ચોથો કે ત્રીજો આંકડો કોઈ ફરક નહી પડે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ખાલી આટલું લઈને ચાલો તો પણ તમને મળી જશે ગુણ્યા તમારા ફર્સ્ટ ટેશના માર્ક્સ એ તો તમારી પાસે છે જ એટલે તમને માંથી કેટલા મૂકાય તે મળી જશે થઈ ગયું અને આજ જ ફોર્મેટ આજ ફોર્મેટ તમારી રહેશે પાંચમાંથી પાંચ મુકાશે માંથી સાડા ચાર મુકાશે ઓકે અને છેલ્લે તો રાઉન્ડ ફિગર જ મુકાવાનો છેલ્લે આવી રીતનો આંકડો નહીં જાય રાઉન્ડ ફિગર જ જશે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ જે હશે તે રાઉન્ડ ફિગર મુકાશે થઈ ગયું તો આ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ રહેશે તો હોપ ડેટ કે આના પરથી તમને હવે આઈડિયા આવી ગયો હશે કે બોર્ડની પરીક્ષામાં ઇન્ટરનલ માર્ક્સ કઈ રીતે મુકાય બીજા પણ તમારા કોઈ ડાઉટ હોય તો ડેફિનેટલી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને અમને જણાવતા રહો આઈ વિલ બેસ્ટ કે તમને બેસ્ટ સોલ્યુશન આપીશ ઓફિશિયલી બોર્ડના નિયમ પ્રમાણે જે કે પણ મને જે ખ્યાલ હશે આ બધી કેલ્ક્યુલેશન જે અમે જ્યારે પહેલા સ્કૂલમાં હતા ત્યારે અમે આ રીતે બધી કેલ્ક્યુલેશન કરતા હતા અને કે આ રીતે વિદ્યાર્થીઓના માર્ક્સ મુકાતા હતા સો આ એક પ્રોપર ઓફિશિયલ પદ્ધતિ છે જે મને ખ્યાલ છે એ પ્રમાણે મેં તમને બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરવાનો ટ્રાય કર્યો છે થેન્ક યુ ટેક કેર